जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ अनिल पणसा। आज आप नामाना मूल तत्व धोरण 11 कॉमर्स में एमा पहलू चेप्टर छे हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों बराबर एनी विगतवार समझूती मेळववानी छे। लेक्चर 5मो लेक्चर आपणो। मारी यूट्यूब चेनल अनिल पणसाळा सब्सक्राइब करजो अने बेल आइकन पर क्लिक करशो एटले जेवा हूँ नवा नवा विडियो अपलोड करतो जाइश तेमनी तमने विगतवार माहिती मळती रहेशे। तो चालो विद्यार्थी मित्रों, 5मा लेक्चर तरफ आगळ वधीए अने विगतवार आपणे समझूती मेळवता जाइए। हालो, आजे आपणे नेक्स्ट लेक्चर 5मा लेक्चरमां ઘણા બધા પોઈન્ટ સમજવાના છે જે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો કહેવાય બરાબર નામાના એ પાયાના મૂળ શબ્દો કહેવાય તેની સમજૂતી મેળવવાની છે। હું જે કાંઈ પણ બોલું જે કાંઈ સમજાવું એ સાથે સમજતા જાઓ। જે કાંઈ પ્રશ્ન હોય એ લેક્ચર એન્ડમાં હું તમને પૂછું ત્યારે તમે મને કાંઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન આપણે કરતા જશું। હાલો, આપણી પાસે પહેલો શબ્દ છે પડતર। क्रम अनुसार 37मो शब्द आवशे पारिभाषिक शब्द पड़तर। हवे पड़तर शब्द आपणे घणी बधी जग्याए सांभळो छे पण एना करता धंधाना शब्दमां आजे पड़तर शब्द अलग रीते आपणे समजवानो छे अने समजूती व्यवस्थित रीते आपणे मेळववानी छे। हालो, आजे पड़तर शब्द आपणे समजवो छे। आपणे जे पड़तर शब्द छे एमां धंधा ने ध्यान में राखी आपणे जोवानुं छे बराबर। धंधो छे एने ध्यान में राखी जोवानुं छे। कोई पण वस्तु तैयार करवा माटे थता कुल खर्च ने पड़तर कहेवाय। हवे कोई पण वस्तु एटले शुं? कई वस्तु? कोई पण। हवे आपणे धंधो लईने बैठा छीए। हालो, આપણે ધંધામાં વસ્તુનું ઉત્પાદન કરતા હોય એવો ધંધો લેવાનો। અત્યારે આમાં મોબાઈલની દુકાનનું ઉદાહરણ આપણે વારંવાર લઈએ છીએ પણ મોબાઈલની દુકાન આ ઉદાહરણમાં આપણે ધ્યાનમાં લઈ શકશું નહીં। હાલો, કોઈ પણ વસ્તુ બનાવવી છે બરાબર, આપણે એનું ઉત્પાદન કરવાનું છે અને ઉત્પાદન કરતા એ વસ્તુ જેટલામાં પડે એ કિંમતને પડતર કહેવાય બરાબર। સામાન્ય સમજૂતી આપણે લઈએ, મોબાઈલ આપણે બનાવવો છે। હાલો, આપણે મોબાઈલની નવી કંપનીની સ્થાપના કરવી છે તો મોબાઈલ બનાવવો છે તો મોબાઈલની પ્રક્રિયા આપણે ચાલુ કરી તો એનું રો મટીરિયલ કાચો માલ સામાન આપણે અલગ અલગ પ્રકારનું અલગ અલગ જગ્યાએથી લઈ આવ્યા બરાબર। એની સર્કિટ છે, સ્પેરપાર્ટ છે બરાબર, આ તે બધી વસ્તુ છે, એની બેટરી છે બરાબર, એનું ચાર્જર છે, એ બધી વસ્તુ છે બનાવવાનો આપણે પ્રયત્ન કર્યો। હવે અલગ અલગ સ્પેરપાર્ટ છે એ લઈ આવ્યા પછી એ બધા સ્પેરપાર્ટને ભેગા કરી અને તમે મોબાઈલ બનાવો અને મોબાઈલમાં તમે બધા ખર્ચા ભેગા કરો કે એનું બોડી છે બરાબર, એનો ખર્ચો તો કે 1000 રૂપિયાનો થયો, અંદરના કીક આપણે સ્ક્રીન છે આ તે બધી વસ્તુનો ખર્ચો 2-3 હજાર રૂપિયાનો થયો, ચાર્જર છે 50 રૂપિયાનું તૈયાર કરીને બનાવ્યું છે બરાબર, પછી ચિપ્સ ને સર્કિટ્સ ને આ તે બધી વસ્તુ છે એ તૈયાર કરતાં કરતાં એ તમારે મોબાઈલ 9000 રૂપિયામાં તૈયાર થયો। તો તૈયાર થયો એનો જે કુલ ખર્ચ થયો ને એને કહેવામાં આવે છે પડતર। જે કુલ ખર્ચ છે એને પડતર તરીકે ઓળખવામાં આવે છે। વસ્તુ તૈયાર કરવા માટે થતા કુલ ખર્ચ, એમાં ટોટલ બાબત આવી ગઈ બરાબર। હવે આપણે સામાન્ય બીજું કોઈ પણ આપણે ઉદાહરણ લઈએ બરાબર। ખેડૂત છે બરાબર, ખેડૂત ખેતી કરે છે તો એમાં આપણે ઘઉંની પડતર ધ્યાનમાં લઈએ બરાબર। તો સૌથી પહેલાં એ ઘઉં વાવશે ત્યારે એનું બિયારણની ખરીદી કરશે, પછી એને પાણી પાવવાનું, ખાતર નાખવાનું, નિંદામણ કરવાનું આ બધી વસ્તુ કરશે, પછી એને લણણી કરશે બરાબર, પછી ઓપનર થ્રેસર કે કટર દ્વારા કટિંગ કરાવશે અને કમ્પ્લીટ જે ઘઉં તૈયાર થશે અને એક મણ કેટલા રૂપિયામાં વેચે છે, એક વીઘામાં એને કેટલા રૂપિયાનું ઉત્પાદન થયું બરાબર, ત્યાં સુધીનું એ જોઈ લેશે બરાબર કે અત્યાર સુધીમાં પહેલાં વાયવા, પછી એમાં ખાતર નાખવું બરાબર, એને પાણી પાવવાનો ખર્ચ થયો, નિંદામણનો ખર્ચ થયો,
તૈયાર કરવા સુધીના ઘઉં તૈયાર થઈને ઘરે આવ્યા ત્યાં સુધીનો કેટલો ખર્ચ થયો, એ કુલ ખર્ચ છે એને પડતર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એ જ રીતે કોઈ પણ મશીનરીને લગતું કાંઈ પણ વસ્તુ બનાવતા હોય તો એ બાબત પણ પડતર તરીકે ધ્યાનમાં લેવે. દાખલા તરીકે કોઈ ફોરવ્હીલ છે, એનો શોરૂમ છે, ફોરવ્હીલની કંપની છે, તો ફોરવ્હીલ માટેના ઘણા બધા સ્પેરપાર્ટ હોય, કાં પોતે એના સ્પેરપાર્ટ બનાવતા હોય, કાં કોઈ કંપની પાસેથી સ્પેરપાર્ટ ખરીદતા હોય અને બધા એક કમ્પ્લીટ કરી અને આખી ફોરવ્હીલ જે તૈયાર થાય છે કેટલા રૂપિયામાં તૈયાર થાય છે એને પડતર તરીકે ઓળખવામાં આવે છે. હવે ધંધાનો નેક્સ્ટ અગત્યનો શબ્દ આવ્યો વાઉચર. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો કે દસ્તાવેજ છે. હવે આટલા શબ્દમાં આપણને ધ્યાનમાં આવતું નથી, પણ આ વાઉચર છે એનો બીજો શબ્દ છે એ હું જે બોલું છું એ તમને ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત મગજમાં બેસી જશે. આપણે એને પહોંચ કે બિલ કહીએ છીએ. દાખલા તરીકે મોબાઈલની દુકાન છે, આપણે મોબાઈલની દુકાન ચલાવવા માટે વેપારી પાસેથી મોબાઈલની ખરીદી કરશું. એટલે હવે ધંધો લઈને બેઠા છો એટલે સ્વાભાવિક તમે એની પાસેથી માગશો, લાવો ભાઈ બિલ લાવો, મને કેટલામાં મોબાઈલમાં હું ખરીદું છું. એ બિલ એ એક પ્રકારનું વાઉચર. એ જ રીતે તમે સ્કૂલમાં ભણો છો અને સ્કૂલે તમે ફી ચૂકવો છો તો એના બદલામાં તમે બિલ નથી માગતા, ત્યાં તમે શબ્દ વાપરો છો પહોંચ. બરાબર. તો એ પણ એક પ્રકારનું વાઉચર છે. મતલબ કે ધંધામાં જે લેવડ દેવડ થાય છે એ લેવડ દેવડના આધારે જે હિસાબ લખાય છે, બરાબર, એનો જે કાગળ છે એને બિલ તરીકે ઓળખવામાં આવે, એને આપણે પહોંચ તરીકે ઓળખવામાં આવે. પણ એનો સામાન્ય શબ્દ ધંધામાં વાઉચર કહેવાય. એને શું કહેવાય? વાઉચર. પછી એ જ રીતે આપણે બેંક સાથે સંકળાયેલા હોય ને તો પે સ્લીપ આપણે બોલીએ. બરાબર. સ્લીપ ભરો, બેંકમાં ગયા હોય પૈસા જમા કરવા માટે, હાલો ભાઈ સ્લીપ ભરીને આવો. બરાબર. તો ત્યાં સ્લીપ શબ્દ વાપરીએ છીએ. પણ એ શું થયું? કાગળમાં એક પ્રકારનું લખાણ થયું એટલે એ શું બન્યો? લેખિત પુરાવો. એ શું બન્યો? લેખિત પુરાવો. એ દસ્તાવેજ જેટલી કિંમત ધરાવે છે કે નહીં? દસ્તાવેજ જેટલી. દાખલા તરીકે ચેક લખીને આપણે આપ્યો. બરાબર. તો ચેક આપણે કોઈ પણ પાર્ટીને લખીને આપ્યો તો આપણા ખાતામાંથી પૈસા ઉપાડશે, એ એક પ્રકારનું આપણું શું બન્યું? વાઉચર. એ જ રીતે કોઈ પણ પાર્ટી પાસેથી આપણે પૈસા લેવાના છે, એણે ચેક લખીને આપ્યો તો એને આપણે શું કહેશું? વાઉચર. તો ધંધા વ્યવહાર સાથે સંકળાયેલા ટોટલ લેવડ દેવડના વ્યવહાર જે કરો એ લેખિતમાં જે કાગળમાં લખાય એને કહેવામાં આવે છે વાઉચર. બરાબર. પછી આપણે એને અલગ અલગ કોઈ પહોંચના નામે, કોઈ બિલના નામે, કોઈ પેન સ્લીપના નામે, એમ અલગ અલગ આપણે નામે એને ઓળખતા હોઈએ છીએ. હવે પોઈન્ટ આવે છે આપણી પાસે વટાવ. હવે વટાવ છે ને એ બહુ જૂનો શબ્દ છે. અત્યારની પેઢીને આપણે વટાવ શબ્દ આપીએ ને તો એને વટાવ છે ને શબ્દ સમજાય ને. અત્યારે હું બોલું ત્યારે તમે મગજમાં વિચાર કરશે વટાવ એટલે શું. પણ એની બાજુમાં મેં ઇંગ્લિશ શબ્દ એમાં આપ્યો છે કારણ કે ઇંગ્લિશ શબ્દથી તમને ફટાફટ સમજાઈ જાય છે. ડિસ્કાઉન્ટ. આજે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ તો ડિસ્કાઉન્ટ વગર તો વસ્તુની ખરીદી કરતા નથી, તો એને ગુજરાતીમાં વટાવ કહેવામાં આવે છે. હવે ડિસ્કાઉન્ટ આપણે કઈ રીતે મેળવીએ છીએ? તો એની વ્યવસ્થિત સમજૂતી મેં આપી કે વસ્તુની જે MRP કરતાં જે રકમ ઓછી ચૂકવવામાં આવે કે ઓછી મળે, બરાબર, ઓછી ચૂકવવામાં આવે કે મળે તેને વટાવ કહેવાય. હવે મેં ચૂકવવામાં આવે કે મળે એ શા માટે કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે ધંધો લઈને બેઠા છીએ ને તો આપણે બે પક્ષકાર હોય આપણી પાસે. કેટલા પક્ષકાર હોય? બે પક્ષકાર હોય. આપણે ખરીદી કરીએ ને એ વેપારી. હવે વેપારી પાસેથી ખરીદી કરશું ને તો MRP કરતાં ઓછી રકમ ચૂકવું છું એટલે આપણને વટાવ મળશે. અને આપણે વેચશું કોને? ગ્રાહકને. બરાબર. ઓછી રકમ ચૂકવું છું એટલે વટાવ મળશે. બરાબર. એટલે મળેલ વટાવ. હવે એ જ રીતે ઓછી રકમ ચૂકવવાને ગ્રાહક છે એને આપણે વસ્તુની વેચાણ કરશું તો એ ઓછી રકમ ચૂકવશે તો ત્યાં આપણે વટાવ આપવાનો થાય. એટલે બે તરફી વટાવ ગણાય. હમણાં આગળ વિગતવાર તમને પાછો સમજાવું છું. હેલો, આ જે વટાવ છે ને એના પાછા બે પ્રકાર છે. એક વેપારી વટાવ છે અને એના પછીના પેજ ઉપર આવશે એ રોકડ વટાવ છે. અત્યારે આપણે જોઈએ આ વેપારી વટાવ. તો કે વસ્તુની MRP કરતાં જે રકમ ઓછી ચૂકવવામાં આવે તેને વટાવ કહેવાય. એટલે જો આ વટાવ અને આ વટાવ બંને સરખા છે, તમારે જોવું જ જોઈ લ્યો, આ બે પોઈન્ટ કેવા છે? સરખા છે.
વસ્તુની એમઆરપી કરતાં જે રકમ ઓછી ચૂકવવામાં આવે તેને વટાવ કહેવાય. હવે આ વેપારી વટાવાનું નામ શા માટે આપ્યું? હાલો આપણે મોબાઈલની દુકાન છે, એમઆઈનો મોબાઈલ 15,000 રૂપિયાનો છે, એમાં એમઆરપી 15,000 રૂપિયા લખેલી છે. હાલો 15,000 રૂપિયા આપણે વેપારીને ચૂકવી દઈએ અને પછી આપણે મોબાઈલ વેચવા માટે લઈ આવીએ. હવે એમઆરપી 15,000 રૂપિયાની હોય તો 15,000 રૂપિયા કરતાં વધુ કિંમતે આપણે મોબાઈલ વેચી શકીએ? ના, ન વેચી શકીએ. તો આપણે વેપારીને શું કહીએ, ભાઈ આમાં 15,000 રૂપિયા લખેલી છે તો એ કિંમતે હું લઉં, મારા કસ્ટમરને 15,000 દઉં, મને શું મળે? તો વેપારી શું કરશે કે એમઆરપીમાં એમ કહેશે કે હાલો 15,000 રૂપિયા એમઆરપી લખેલી છે, હું તમને 12,000માં આપું છું. બરાબર, તો વચ્ચેનો જે 3,000 રૂપિયાનો જે વટાવ થયો ને એને વેપારી વટાવ કહેવાય. કારણ કે વેપારી જે ધંધો લઈને બેઠો છે એને વચ્ચે જે રકમ મળે એના માટે એમઆરપી કરતાં જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે એ વટાવને વેપારી વટાવ કહેવામાં આવે છે. હવે એવો છે રોકડ વટાવ. હવે રોકડ વટાવ એ ધંધા માટે અગત્યનો વટાવ થાય છે. કઈ રીતે અગત્યનો વટાવ થાય છે? તો કે ગ્રાહકને ઉધાર વેચેલ માલ, હાલો આપણે ગ્રાહકને ઉધાર માલ વેચી દીધો, તો આ સમયમાં મને યાદ કરો જે ગ્રાહકને ઉધાર માલ વેચો. હવે ગ્રાહક આપણે ફોન કરીએ એની પહેલાં કોઈ દી પેમેન્ટ દેવા માટે આવે નહીં, પણ તમે એને આકર્ષણ આપશો. બરાબર, ગ્રાહકને ઉધાર વેચેલ માલની રકમ ઝડપથી પરત મેળવવા માટે વધારાનો જે વટાવ આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવાય. હવે ગ્રાહકને તમે મોબાઈલ 15,000 રૂપિયામાં વેચો, હવે એ ગ્રાહકે આપણી પાસેથી ઉધારમાં મોબાઈલ ખરીદ્યો, આપણે એને ઉધાર વેચ્યો, પણ તમે એને કીધું ભાઈ જો 15 દિવસમાં તું મને પૈસા દઈ દઈશ ને તો તારી પાસે હું 1,000 રૂપિયા ઓછા લઈશ. હવે તમે શું કર્યું કે ઉધાર વેચેલ માલ છે ને એની રકમ ઝડપથી પરત મળે ને એના માટે તમે એને આકર્ષણ આપ્યું કે 15 દિવસમાં તું મને પૈસા ચૂકવી જાય તો હું તારી પાસેથી 1,000 રૂપિયા ઓછા લઈશ. એટલે વધારાનો તમે એક વટાવ આપ્યો. બરાબર, ગ્રાહકને વધારાનો જે વટાવ આપ્યો ને એને રોકડ વટાવ કહેવાય. શા માટે રોકડ ગણાનો? તો કે રોકડ નાણાં ઝડપથી પાછા મળે ને એવું તમે એને આકર્ષણ આપ્યું, એના કારણે 15 દિવસ પહેલાં ગમે એમ કરીને ગમેનેથી ઉછીના લઈને પણ આપને આપી જશે. કારણ કે એને સમજાય છે કે 15,000 જો 15 દિવસ પછી દેવા તો 14 દિવસે 10 દિવસમાં હું એને 14,000 દઈ આવું તો મને 1,000 રૂપિયાનો ફાયદો થાય છે. એટલે રોકડ વ્યવહારમાં કન્વર્ટ કરવા માટે વધારાના આકર્ષણ સ્વરૂપે જે વટાવ આપે, બરાબર, એને કેશ ડિસ્કાઉન્ટ રોકડ વટાવ કહેવાય. હવે આવી વસ્તુ વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે મોબાઈલની દુકાનમાં બહુ વધારે પ્રમાણમાં જોવો છો. જો કે ઉધાર વ્યવહાર થતા જ નથી, પણ કેશ ડિસ્કાઉન્ટના રોકડ વ્યવહાર બહુ મળ્યા છે. થવા રોકડ વટાવના વ્યવહાર એમાં એમ જ કહેવામાં આવે છે ઓન ધ સ્પોટ અત્યારે તમે પૈસા ચૂકવો એટલે તમને આટલા ટકા ડિસ્કાઉન્ટ. આજે તરત પૈસા ચૂકવવા માટે જે વટાવ આપવામાં આવે એને રોકડ વટાવ કહેવાય, કેશ ડિસ્કાઉન્ટ કહેવાય. હવે જે કેશ ડિસ્કાઉન્ટ રોકડ વટાવ છે ને એના આપણી પાસે 2 પોઈન્ટ છે, મળેલ વટાવ અને આપેલ વટાવ. હવે મળેલ વટાવ અને આપેલ વટાવ એના માટે તમારે 2 શબ્દ ધ્યાનમાં રાખવાના. હાલો આપણે ધંધો લઈને બેઠા છીએ એટલે અહીં હું જે શબ્દ કહું એમાં તમારે મને ધ્યાન આપતું જવાનું છે. આપણે ધંધો લઈને બેઠા છીએ, બરાબર, એમાં આપણે અહીં શબ્દ મેં તમને આપ્યો આજે વેપારી, તો વેપારી પાસેથી આપણે શું કરશું, મોબાઈલની ખરીદી કરશું અને એ મોબાઈલનું આપણે શું કરશું, જે ગ્રાહક છે ને એને આપણે શું કરશું, વેચાણ કરશું. હાલો હવે આપણે જે મોબાઈલ છે એ વેપારી પાસેથી ખરીદી કરશું. હવે વેપારી પાસેથી ખરીદી કરશું એટલે જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે ને એ આપણને ગમે એટલે આપણને મળેલો વટાવ કહેવાય. આપણે એના પૈસા ઓછા ચૂકવવાના થયા એટલે આપણને વટાવ મળ્યો. એ જ રીતે આપણે એ જ મોબાઈલનું ગ્રાહકને વેચાણ કરશું, પણ જે વેચાણ કરશું ને એ વેચેલ માલમાંથી જેટલી રકમ ઓછી મળે ને એને આપણે વટાવ આપ્યો કહેવાય. એટલે ગ્રાહક પાસે વેપારી પાસેથી જ્યારે ખરીદી કરો અને જેટલી ઓછી રકમ ચૂકવો એમઆરપી કરતાં, બરાબર, અને ફટાફટ એ વેપારી આપણને આકર્ષણ આપે કે ભાઈ તમે અત્યારે 10 પીસ મોબાઈલના લઈ જાઓ છો, અત્યારે તમે પેમેન્ટ કરો અથવા 10 દિવસ પછી કરો અથવા કે મહિનામાં તમે કરી દો તો તમારી પાસેથી આટલા રૂપિયા ઓછા લઈશ,
એવું જે આકર્ષણ માટે ઓછી રકમ ચૂકવવાની થઈ આપણે વેપારીને, તો એ આપણને વટાવ મળ્યો. અને એ જ મોબાઈલ આપણે ગ્રાહકને વેચીએ છીએ ત્યારે એને આપણે કીધું, ભાઈ 15,000 રૂપિયાનો મોબાઈલ છે, તમે મને ફટાફટ પૈસા દઈ જાઓ ને તો હું તમારી પાસેથી 14,000 રૂપિયા લેવાનો છું. એટલે આપણને જે ઓછી રકમ 1,000 રૂપિયા મળીને એ આપણે એને વટાવ આપ્યો કહેવાય. તો આ રીતે મળેલ વટાવ અને આપેલ વટાવ શબ્દ ધ્યાનમાં રાખવાનો. વેપારી પાસેથી તમને રકમ વટાવ મળે કારણ કે એને ઓછી રકમ ચૂકવવાની થાય. એ જ રીતે તમે ગ્રાહકોને ઉધાર વેચાણ કર્યું છે એટલે ઓછી રકમ મળે તો એને આપેલ વટાવ કહેવાય. હાલો, હવે મેં તમને એના માટેનું સરસ મજાનું કોષ્ટક બનાવીને આપી દીધેલું છે, જે કોષ્ટકના માધ્યમથી તમે એ પોઈન્ટ વ્યવસ્થિત સમજી શકો. અહીં આપણે મેઇન પોઈન્ટ આપ્યો ડિસ્કાઉન્ટ વટાવ. હવે વટાવના બે પ્રકાર છે, એક વેપારી વટાવ અને બીજો રોકડ વટાવ. અને રોકડ વટાવ છે એના પાછા બે પ્રકાર છે, મળેલ વટાવ અને આપે વટાવ. તો આ રીતનું કોષ્ટક તમારે બનાવવાનું છે જેના કારણે તમને સમજાશે કે કઈ રીતે છે એ વટાવ ધ્યાનમાં લેવાનો થશે અને એ પોઈન્ટ તમને વ્યવસ્થિત પરફેક્ટલી સમજાય જાય. વેપારી વટાવ એટલે શું? તો કે MRP કરતાં જે રકમ ઓછી લેવાની થાય એને વેપારી વટાવ કહેવાય. રોકડ વટાવ એટલે શું? તો કે ગ્રાહક ઝડપથી નાણાં ચૂકવે એ આકર્ષણ સ્વરૂપે એની પાસેથી જે રકમ લેવાની છે એના કરતાં ઓછી રકમ મળે અથવા ચૂકવવાની થાય એને રોકડ વટાવ કહેવાય. હવે વટાવ એમાં બે પ્રકાર, રોકડ વટાવના મળેલ વટાવ. મળેલ વટાવ ક્યાં થાય? તો કે વેપારીને જે રકમ ચૂકવવાની થાય, વેપારી પાસેથી ખરીદેલ માલના બદલામાં જે રકમ તમે વહેલી ચૂકવો અને એના બદલામાં જે રકમ ઓછી ચૂકવવાની થાય એ મળેલ વટાવ. અને આપેલ વટાવ, ગ્રાહકને તમે ઉધાર વેચાણ કર્યું પણ એની પાસેથી ફટાફટ તમારે પૈસા પાછા લેવા છે તો એના બદલામાં તમે એ રોકડા રૂપિયા દે તો જેટલા રૂપિયા તમે બાદ કરી દો એટલે એને વટાવ મળ્યો, એને આપણે આપેલ વટાવ કહીએ છીએ.